સરદારનગર સર્કલ પાસેથી એક એસમને ફાયરઆર્મ્સ તમંચા સાથે ઝડપી પાડતી ભાવનગર એસઓજી ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ફાયરઆર્મ્સ રાખતા અને વેપલો કરતા એસમોને પકડી પાડવા અને આવા ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ રેમનું આયોજન કરેલ, જે અનુસંધાને ગુજરાત એટીએસની સૂચના અને ભાવનગર રેન્જના આઈજીપી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં ફાયરઆર્મ્સ ડ્રાઈવ બાબતે સ્પેશિયલ ટીમ બનાવી ડ્રાઈવ અંગે અસરકારક કામગીરી કરવા જુદી જુદી ટીમો બનાવેલી હતી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા એસઓજી શાખાએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ફાયરઆર્મ્સ રાખતા એસમોને ઝડપી પાડવા કામગીરી હાથ ધરેલ અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ગેરકાયદેસર ફાયરઆર્મ્સ રાખતા એસમો બાબતે માહિતી મેળવવા કામગીરી હાથ ધરેલી હતી. દરમિયાન એસઓજી પોલીસને બાતમી હકીકત મળેલ હતી કે કમલેશ ઉર્ફે ભૂરો સિંધી રહેવાસી રસાલા કેમ્પ ભાવનગર વાળો સરદારનગર સર્કલ ગુરુકુળ પાસે પોતાની પાસે ફાયરઆર્મ્સ તમંચો રાખે છે. જે બાતમીને આધારે એસઓજી પોલીસે સરદારનગર ગુરુકુળ પાસેથી આરોપી કમલેશ ઉર્ફે ભૂરો તુલસીદાસ દુધિયા ઉંમર વર્ષ 23 રહેવાસી રસાલા કેમ્પ નવા ગુરુદ્વારા પાસે ભાવનગર વાળાને દેશી બનાવટ દેશી તમંચા નંગ કિંમત નંગ 1 કિંમત રૂપિયા 10,000 સાથે ઝડપી પાડી તેના સામે કાયદાકીય કાર્યવાહી કરી આર્મ્સ એક્ટ તળે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સોહિલભાઈ ચોકિયાએ ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. અહેવાલ HBN TV ન્યૂઝ.